રત્નસુંદર મહારાજ સાહેબ ઘણી વાર એક સરસ દ્રષ્ટાંત આપતા હોય છે કે એક લંગડો માણસ હતો, એ દેરાસર જઈ રહ્યો હતો અને સાજા પગવાળો હતો, દેરાસરમાંથી બહાર આવતો હતો. એ જેવો બહાર નીકળ્યો એના ચપ્પલ ગુમ, ચપ્પલ ગુમ થયા એટલે સીધો અંદર ગયો અને ભગવાનને એને ફરિયાદ કરી, આ તારા મંદિરમાં આવ્યા એમાં મારી પનોથી ગઈ, ઉઠી ગઈ. કરીને જેવો બહાર આવ્યો ને, જેવો બહાર આવ્યો તો સામે જેવો લંગડો માણસ દેરાસર તરફ આવી રહ્યો છે. એને જ્યાં જોયો અને એને વિચાર આવ્યો, કમાલ છે. એ પાછો દોડ્યો મંદિરમાં. પહેલી વાર ગયો ત્યારે એને ભગવાનને ફરિયાદ કરી દીધી કે તારા મંદિરમાં આવ્યા પછી મારા ચપ્પલ ગયા. બીજી વાર આવ્યો ત્યારે એને પ્રભુને ફરિયાદ નહીં, ધન્યવાદ આપ્યા, ભગવાન મારા તો ખાલી ચપ્પલ જ ગયા છે, એના તો પગ જ ગયા છે. મને પગ તો આપ્યા જ, મને પગ આપ્યા છે તો કમસે કમ ચાલી તો શકું છું. એ માણસને લાકડી વગર, કાખ ઘોડી વગર ચાલી શકે નથી, હી ઇઝ અ હેન્ડીકેપ. એંગલ છે, આપણે લગભગ નેગેટિવ માઇન્ડ ચાલે છે દરેક જગ્યાએ. પહેલા પોઝિટિવ વિચાર આવે છે કે નેગેટિવ? નેગેટિવ વિચાર. કોઈએ સારું સુકૃત કર્યું, ગામના દબાવ્યા હશે. અરે કોઈએ સારી તપશ્ચર્યા પર તપશ્ચર્યા કરે તો શું કે ખબર છે? એનો તો તપનો કોઠો જ છે, બસ પતી ગયું. તારો ખાવાનો કોઠો છે ને એનો તપનો કોઠો છે. નંબર એક, મનુષ્યનો જન્મ મળ્યા પછી નેગેટિવ માઇન્ડ બંધ કરો. કેટલા જીવ એવા છે નેગેટિવ માઇન્ડ નથી પણ બેલેન્સ્ડ માઇન્ડ છે. બેલેન્સ્ડ, બેલેન્સ રાખીને જ કામ કરે છે. તકલીફ આવે છે તો કે છે મારા કર્મના ઉદ્દેશ. સારું થાય છે તો ભગવાનની કૃપા છે. બહુ ઓછા જીવો એવા છે કે જેઓ પોતાનું માઇન્ડ બેલેન્સ માઇન્ડ રાખી શકે. હું કદાચ 100 માંથી 80% જીવો નેગેટિવ માઇન્ડ છે, 15% જીવો બેલેન્સ માઇન્ડ છે, 5% એવા છે કે જે દરેક ઘટનામાં હંમેશા કયા એંગલથી જુએ છે, પોઝિટિવ. એનું માઇન્ડ પોઝિટિવ હોય છે. હું હમણાં ઘણી વખત એક વાત કરતો આવ્યો છું, કોરોના પોઝિટિવ ના હોવો જોઈએ, પણ કોરોનામાં તો પોઝિટિવ હોવું જ જોઈએ. કોરોના પોઝિટિવ આવે ને માણસ નેગેટિવ થઈ જાય છે. હે હવે મને પોઝિટિવ આવે, હવે મારું શું થશે, હવે હું હોસ્પિટલમાં એકલો ને એકલો. ઘણી વાર કોરોનાથી નથી મર્યો ને, એના કરતા એકલતાથી મારી નાખ્યા છે, તોડી નાખ્યા. પોઝિટિવ માઇન્ડ. 8 મહિના સુધી ઘરની અંદર પ્રભુ પધાર્યા આ કોરોનાની અંદર. ભગવાનના દેરાસર માંગલિક થઈ ગયા તો મારા ઘરને હું દેરાસર બનાવું. ઓકે, 8 મહિના સુધી ઘણી વ્યક્તિ એવી હતી કે ઘરે ભગવાનને લઈ આવ્યા. લોકડાઉન જેવું ખુલવાનું શરૂ થયું, બધા ભગવાન જ્યારે પાછા આપવા ગયા એવા પણ પરિવાર નીકળ્યા. એમણે નક્કી કર્યું 8-8 મહિના સુધી મસ્તીથી જે ભગવાને આપણને સાચવ્યા, આપણે ભગવાને નથી સાચવ્યા. એ ફરીથી યાદ રાખજો. તમારી છે ને શબ્દોની ભાષા એવી વિચિત્ર છે, દરેકમાં સેન્ટરમાં ઈગો આવે. આપણે ભગવાનને સાચવ્યા, તું સાચવે છે કે ભગવાન તને સાચવે છે? આ બાબતમાં છે ને મને મહારાષ્ટ્રનો બહુ ગમે. હું કે તમે દેરાસરમાં જઈએ તો આપણે શું બોલીએ? મેં દર્શન. ગિરીશભાઈ શું બોલો? મેં દર્શન કર્યા, એમ બોલો ને. દેરાસરમાંથી બહાર નીકળે એટલે શું કહ્યું? આપણે દર્શન કર્યા. મરાઠીને તમે પૂછો ને મહારાષ્ટ્રીયનને એટલો મસ્ત જવાબ આપે. એ એમ ના કે મેં દર્શન કર્યા, દેવાની મલા દર્શન દિલે. સમજાણું કઈ? દેવે મને, ભગવાને મને દર્શન આપ્યા. હું શું દર્શન કરતો હતો? મારા પુણ્યના કોઈ ઠેકાણા નથી, પ્રભુની કૃપા છે કે પ્રભુએ મને દર્શન આપ્યા. પોઝિટિવ માઇન્ડ. જ્યાં જાઓ ત્યાં તમારા માઇન્ડને પોઝિટિવ કરો. તો પહેલી કન્ડિશન, સેન્ટરમાંથી તમારા ઈગોને બાજુ પર મૂકી દો. ઈગો કેન્દ્રમાં આવે ત્યારે ભગવાન સાઈડમાં, ભગવાન કેન્દ્રમાં આવે ઈગો સાઈડમાં. 8-8 મહિના સુધી પ્રભુએ અમને સાચવ્યા. એ પ્રભુ લોકડાઉન ખુલે અને પાછા મૂકી આવે, આપણા જેવો નમક હરામ કોઈ નથી. પ્રભુ તમે મને આ 8 મહિનામાં એક દિવસ કોરોનાનો કોઈ સિમ્પટમ્સ નથી બતાડ્યું, તો હવે મારી ફરજ છે, અમે તમારી જિંદગી સુધી ભક્તિ કરશું. તમે નહીં માનો, આ કોરોનાના કાળ દરમિયાન ઘણાએ પોતાના ઘરમાં કાયમ માટે ઘર દેરાસર કર્યું.